રાજકોટમાં થયેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે હાલ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ થઈ છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અંતે પરિવારજનોની ધીરજ હવે ખૂટી ચૂકી છે. પરિવારજનોનું કહેવું છે, જે પણ અંગ હોય તે આપી દો. અંતે પરિવારજનોની ધીરજ હવે ખૂટી છે. પરિવારોને મૃતદેહ સોંપવાનું ચાલુ થયું છે ત્યારે પરિવારનું કહેવું છે કે શરીરનો જે પણ અંગ હોય તે સોંપી દો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો મામલો સામે આવ્યો ત્યારે હવે મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલુ થઈ છે ત્યારે અંતે પરિવારજનોની ધીરજ હવે ખૂંટી છે. પરિવારજનોનું કહેવું છે કે જે પણ શરીરના અંગ હોય તે સોંપી દો. અંતે પરિવારજનોની ધીરજ ખૂંટી અને કહ્યું કે શરીરનો જે પણ અંગ હોય તે અમને સોંપી દો. પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ થઈ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે હવે મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી ચાલુ થઈ છે ત્યારે હવે પરિવારજનોની ધીરજ ખૂંટી છે. પરિવારજનોનું કહેવું છે કે શરીરના જે પણ અંગો હોય તે અમને સોંપી દો. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હવે પરિવારજનોની ધીરજ આખરે ખૂંટી છે. પરિવારજનોનું કહેવું છે કે શરીરના જે પણ અંગ હોય તે અમને સોંપી દો. ટીઆરપી અગ્નિકાંડમાં મૃત પામેલ તમામ મૃતકોના મૃતદેહ હવે પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલુ કરાઈ છે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, મૃતદેહ હવે પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ થઈ છે, શું છે વધુ વિગત? તો ચોક્કસથી, જે રીતે ગઈકાલે રાજકોટ ટીઆરપી મોલની અંદર જે ગેમ ઝોનમાં આગ લાગી હતી અને 28 લોકો બળીને ભસ્મીભૂત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં જે તમામ લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમના બોડીને આજ સવારથી જ એક પછી એક આપવામાં આવી રહ્યા છે. આજ સવારથી ચાર લોકોની બોડીને એક પછી એક તબક્કાવાર સોંપવામાં આવી છે અને હજુ બીજા 5 લોકોનું લિસ્ટ સામે આવ્યું છે. જેની અંદર વાત કરીએ તો ત્યારે હાલમાં ગજેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ ગોહિલ, મયુરસિંહ, જસુભા જાડેજા, હિતેન્દ્રસિંહ, નિર્મલસિંહ જાડેજા, અને સાથે જ ચંદુભાઈ, દોસતભાઈ કથાડ, આ ચાર લોકોના જે નામ છે તે બહાર આવ્યા છે અને આ લોકોની બોડી સોંપવાની કામગીરી અત્યારે હાલમાં ચાલતી હોય તેવી વાત સામે આવી છે. તેને લઈને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે પરિવારજનો છે તે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે ખાતે આવ્યા છે. સાથે જ અધિકારીઓનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. એટલે એક તરફ જ્યાં પરિવાર પોતાના સ્વજનોને મેળવવા માટે ઝંખી રહ્યું છે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અત્યારે હાલમાં તમામ ગતિવિધિની અંદર જોડાયેલા છે. આખરે શું કરવામાં આવે જે વાત સામે આવી રહી છે, કારણ કે પરિવારજનો હવે કોઈ પણ ભોગે તેમની બોડી ઇચ્છી રહ્યા છે કે અમારા સ્વજનોની બોડી આપો. આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઘર્ષણ ચાલી રહ્યું છે પરિવારજનો અને અધિકારીઓ સામે. આપ સીધા જ વાત કરીશું જે રીતે અત્યારે હાલમાં ચર્ચાનો દોર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં જે આ સમગ્ર મામલો છે એ મામલે લઈને અત્યારે હાલમાં આ સમગ્ર બાબત સામે આવી છે. સીધા જ આપણે વાત કરીશું અધિકારી સાથે, શું કહેવું છે? અત્યાર સુધીમાં
કોઈ અધિકારી અમારી ઘેરે આવ્યા નથી પૂછવા, બરાબર છે? એનો લિસ્ટ તો તાત્કાલિક બની ગયું હોય ને, મેચ થયું હોય ને. તમે નહીં મેડમ ઉભા, આ સરકાર ની લાગવગ જ છે. આ લાગવગ ને લીધે જ આવું બધું હાલે. 48 કલાક માં અમારે બોર્ડી ને અમારી બેટી ડીએનએ રિપોર્ટ જોઈએ. લીક કર્યું હશે ને એના વિરુદ્ધ કાર્યવાહી કરશો, તમે ચિંતા ના કરો. અત્યારે છે ને જે લોકો ના બેન્ચ થઈને આવી રહ્યા છે ને, એ અમે એના ફેમિલી નો સંપર્ક કર્યો આવ્યા છે ને, એનું અમે એને ડેડ બોડી સોંપી દીધું છે ફેમિલી ને. એ લોકો ના ફેમિલી પણ જેના નથી થયા ને ભાઈ, એના કોનું હાજર? એક મિનિટ સાંભળો ને, તો અમે શાંતિ થી કહી શકીએ. જોઈ રહ્યા છો અત્યારે જે રીતે હાલમાં ઘર્ષણ ની પ્રક્રિયા ચાલી રહી છે, પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ નો માહોલ, જ્યાં અત્યારે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો પૂછી રહ્યા છે કે આખરે અમારા સ્વજનો ની લાશ ક્યારે આપવામાં આવશે. ત્યારે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, પરિવારજનો અને તેમના પોલીસ અધિકારીઓ છે તેની વચ્ચે ક્યાંક વિવાદ નું ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે જોવાનું છે કે પરિવારજનો ની માંગણી છે તે આખરે ક્યારે સંતોષાશે, કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, પોલીસ માત્ર ને માત્ર સાંત્વના આપી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી રહી. એટલે મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે હાલમાં જે રીતે આ ડેડ બોડી મેળવવા માટેની કામગીરી ચાલી રહી છે, 4 લોકોના લિસ્ટ સામે આવ્યા છે, પરંતુ પોલીસ કહી રહી છે કે અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી આવી નથી, અને એટલા માટે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે લોકો પણ મૂંઝવણ સ્વજનો પરિવારજનો જોડાયેલા છે તેમની સાથે શું કહેવું છે? શું નામ છે તમારું? હિતેશ રાઠોડ. હિતેશભાઈ, કોણ તમારું સ્વજન? કેસ થઈ ગયો છે, બટ અંદર નથી જવા દેતા. કેટલી ઉંમરના હતા? શું નામ હતું? 20 વર્ષના. આશાબેન. અચ્છા, આશાબેન કાથર. જે મુદ્દે નથી આપ્યો, ક્યાંક તમને મેસેજ મળ્યા છે કે અત્યારે હાલમાં આપશે નહીં? હા, આજનું કીધું હતું કે આજે રિપોર્ટ આવી જશે, બટ એ લોકો એમ કહે છે કે હજુ નથી, ડીએનએ મેચ થયું આમ તેમ. કોઈ માહિતી તમને આપવામાં આવી રહી છે આ લોકો દ્વારા કે કોઈ કોઈ જગ્યા માહિતી? કઈ કોઈ જવાબ દેતું નથી. અચ્છા, કેટલા તમારા જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે? બધા અમારો હું ફેમિલી પરેશાન થાય છે આની પાછળ. અચ્છા, જોઈ રહ્યા છું જે રીતે આશાબેન કાથરના ફેમિલી સભ્યો એટલે કે હાલમાં પરિવારજનો અહીં આવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક જે ઘર્ષણ વધી રહ્યું છે આપ જોઈ રહ્યા છો, જે રીતે સતત ઘર્ષણનો માહોલ પરિવાર
તે સ્પષ્ટ બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ છે તે પ્રોપર મેનેજમેન્ટ ચાલતું નથી, અને એટલા માટે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે કે ક્યાંક ને ક્યાંક ગંભીર બનતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પરિવારજનો હવે કંટાળ્યા છે અને કહે છે કે આખરે 48 કલાકની વાત કરવામાં આવી હતી, 48 કલાક થઈ ગયા છે, પરંતુ શા માટે હજી સુધી કેમ અમારા મૃતદેહ જે પરિવારજનોના મૃતદેહ છે તે આપવામાં નથી આવ્યા, શા માટે તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું, તંત્ર કોઈ જવાબ નથી આપી રહ્યું, કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ કોઓર્ડિનેશન નથી, તે સમગ્ર હકીકતો અહીંયા ખુલીને બહાર આવી રહી છે. અને એટલા માટે જે મૃતકના પરિવારજનો છે તે અને પબ્લિક વચ્ચે હાલ ઘર્ષણ યોજાઈ રહ્યું છે, અને એટલે જ અત્યારે હાલમાં જે આ સમગ્ર મામલો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતા જવાબ માંગી રહી છે, ક્યાંક ને ક્યાંક સ્વજનો જવાબ માંગી રહ્યા છે કે આખરે અમને અમારા પરિવારજનોના મૃતદેહ ક્યારે મળશે, ક્યારે અમારો પરિવાર જે અમારો વાલસો દીકરો કે વાલસા જે મા બાપ છે તે ક્યારે મળશે. એટલે આ તમામ બાબતને લઈને આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં પરિસ્થિતિ સતત વિકટ થઈ રહી છે, અને એના એટલા માટે જ અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદિત બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આપણે સીધા જ વાત કરીએ જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો સિવિલ, જે અત્યારે હાલમાં સિવિલની અંદર આપણે ઉભા છીએ, જે પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આ તમામ લોકો અત્યારે હાલમાં જે રીતે અત્યારે હાલમાં ઉભા છે, અધિકારી મીડિયા સાથે વાતચીત કરવા માટે બહાર આવી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યા છે ત્યાં તમામ બાબતે ક્યારે તેનો નિષ્કર્ષ આવે છે, ક્યારે બહાર આવે છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારી એટલે કે આસિસ્ટન્ટ કમિશનર રાધિકા ભારાઈ અને જનતા વચ્ચે આસપાસમાં જે ચર્ચા ચાલી રહી છે, ત્યારે મહત્વની વાત એ છે કે અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને ક્યારે કોઈ સતત ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ અધિકારી સાંત્વના આપી રહ્યા છે, બીજી તરફ ક્યાંક ને ક્યાંક અત્યારે જે માહોલ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યો છે, કારણ કે જે સ્થિતિ છે તે સ્થિતિ સાબિત થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં જે આ પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં અંદરની બાજુએ જે ડેડ બોડી રાખવામાં આવી છે તેને મેળવવા માટે જે પરિવારજનો છે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય કલાકોથી તળવળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ પર બેઠા બેઠા જયારે ગરમીનો માહોલ છે અને આ ભર તડકાની અંદર તે લોકો પોતાના પરિવારની જે ડેડ બોડી છે એની માંગણી કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે અધિકારીઓનો કાફલો છે, સાથે જ સબ વાહિની પણ ત્યાં મૂકવામાં આવી છે. તમામ જે ઉપરથી સૂચનાઓ આવી રહી છે તેમાં વધુ 4 નામ બહાર આવ્યા છે, તેમાં સૌથી મોટી વાત એ છે કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે પરિવારજનો છે સ્વજનો છે તેમને માહિતી મળી રહી છે, અને અત્યારે હાલમાં કદાચ જે રીતે કોઓર્ડિનેશન ચાલી રહ્યું છે તેમને ડેડ બોડી સોંપે તેવી પણ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. મહત્વપૂર્ણ વાત છે કે એક તરફ સ્વજનોનો કાફલો છે જે મૃતદેહને લઈને ક્યાંક ને ક્યાંક પોતાના મૃત પરિવારજનની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ માટે પણ આ વિકટ પરિસ્થિતિ કે જ્યાં જનતા માટે જવાબ આપવા માટે તેમની પાસે કોઈ જ શબ્દો નથી. કારણ કે પરિસ્થિતિ એવી છે કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ સતત વિકટ થતી હોય તેવું લાગી રહ્યું છે. ઉપરથી એટલે કે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું કોઓર્ડિનેશન અત્યારે હાલમાં થયું નથી, માત્ર માત્ર માહિતી આવી રહી છે, પરંતુ તેમને કોનો સંપર્ક કરવો, ક્યાં જવું, તે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. આપ જોઈ રહ્યા છો કે પરિવારજનો છે તે પૂછપરછ કરવા માટે જઈ રહ્યા છે અંદર, જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં માહિતી મેળવવા જઈ રહ્યા છે, અને પરંતુ અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારે કોઈ માહિતી બહાર આવી નથી. ત્યારે મોટી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં જે પોલીસ અધિકારી છે સીધા જ આપણે જઈશું પોલીસ અધિકારી પાસે બાબતે શું કહેવું છે. આપ સીધા જઈએ. જે પણ નાગરિકો છે ઉપસ્થિત છે, તો સૌને હું વિનંતી કરું છું કે પ્લીઝ જે તંત્ર કામગીરી કરી રહ્યું છે એમને સપોર્ટ કરો. એફએસએલ માંથી જેમ જેમ
પરિવારજનોને એની લાશ છે સોંપતા જઈશું. અમને પણ આટલું જ દુઃખ છે, પ્લીઝ અમને સહકાર આપો જે રીતે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક મીડિયા સાથે પોલીસ ઇન્ટરેક્શન કરી રહ્યું છે અને જણાવી રહ્યું છે કે જ્યારે પણ માહિતી આવશે તાત્કાલિક તેમને જાણ કરવામાં આવશે પરિવારજનોને. ક્યાંક મીડિયાને પણ સહાય માટેની વાત કરવામાં આવી રહી છે. હજી સુધી પોલીસ પાસે કોઈ માહિતી નથી આવી કે જેની અંદર તેમને ડેડ બોડી હેન્ડઓવર કરવા માટેની વાત કરવામાં આવી. આપ જોઈ રહ્યા છો કે જે રીતે અધિકારીઓ છે ત્યાં સીધા જ વાત કરી કે જે રીતે હાલમાં જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે ત્યારે જે પોલીસ દ્વારા પણ જે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પાસે હજી કોઈ મૃતકોના લિસ્ટ નથી આવ્યા જેને ડેડ બોડી કઈ કઈ હેન્ડઓવર કરવાની હોય ત્યારે હાલમાં આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ગંભીર થતી હોય. પોલીસ દ્વારા માહિતી આપવાની કાર્યવાહી હાથ ધરાશે. ડીએનએ સેમ્પલ હમને એફએસએલ મેં ભેજ દીએ થે, ઉસમે સે ચાર લોગો કે એફએસએલ જો મેચ હોકે આ ગયે હૈ તો ઉનકી ડેડ બોડી હૈ, ઉનકે સ્વજનો કો હમને બાકી જો પાંચ લોકો કે હમે સિર્ફ લિસ્ટ મિલા હૈ ઉસકા જૈસે હી હમે રિપોર્ટ મિલેગા હમ તુરંત હી ઉનકી ડેડ બોડી ઉનકે ફેમિલી મેમ્બર્સ કો સોંપ દેંગે ઓર ઉનકે ફેમિલી મેમ્બર કે સાથ હમ કોન્ટેક્ટ મે હૈ. મેં સબસે રિક્વેસ્ટ કરતી હું કે પ્લીઝ થોડા સહયોગ કીજીએ પોલીસ ડિપાર્ટમેન્ટ કો, ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ જો ભી કામ કરે હમકો થોડા સહયોગ કીજીએ તાકિ હમ શાંતિ સે સબકો જો ભી ફેમિલી મેમ્બર્સ હૈ ઉનકો જો મેમ જિનકી ડેથ હુઈ હૈ ઉનકી ડેડ બોડી હમ શાંતિ સે. મેં એક છેલ્લો સવાલ જે ફોટો સામે આવ્યા અધિકારીઓ પોલીસ અધિકારીઓ કલેક્ટર શ્રીનાકાર સમારોહ, તમને લાગે છે કે એ કામગીરી યોગ્ય થયો હોત તો આ હત્યાકાંડ ન થયો હોત? હાલ આપણે જે પણ એફએસએલ માંથી રિપોર્ટ આવ્યા છે અને એના ફેમિલી મેમ્બર્સ છે એના ફેમિલી મેમ્બરને ડેડ બોડી સોંપવાની કામગીરી સિવિલ ખાતે થઈ રહી છે અને જેમ જેમ રિપોર્ટ આવશે એવી રીતે એમને માહિતી આપવામાં આવશે, એના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે. થેન્ક યુ સો મચ. ડેડ બોડી આપવાની કાર્યવાહી શરૂ નથી કરવામાં આવી. જ્યારે સૂચના આવશે અને માહિતી આપવામાં આવશે તે પ્રમાણે તબક્કાવાર રીતે તે ડેડ બોડી સોંપવામાં આવશે તેવું પોલીસ અધિકારી રાધિકા ભારાઈ કે જે આસિસ્ટન્ટ કમિશનર છે રાજકોટમાં તેમના દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે. જોઈ રહ્યા છો કે જે રીતે હાલમાં રાધિકા ભારાઈ જોડે ફરી એકવાર આપણે સંપર્ક કરવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે. અમે તમારા દ્વારા તમામને એ જ કહેવા માંગીએ છીએ કે પ્લીઝ જે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એમને સહકાર આપો જેથી અમે તાત્કાલિક જેટલું શક્ય બને એટલું જલ્દી અમે આ જે કામગીરી છે પૂર્ણ કરી શકીએ અને જે પણ પરિવારજનો છે એમને એમની ડેડ બોડી સોંપી શકીએ. તમે મેડમ તમે સાહેબ દૂર જ રહેવાનું મેડમ ઓકે આ પર્સ રોલિંગ રોલિંગ જો ભી ગેમ ઝોન મેં દુર્ઘટના હુઈ હૈ ઉસમે જો મિસિંગ પર્સન હૈ ઓર હમે જો ડેડ બોડીઝ જો ગેમ ઝોન કી જગહ સે મિલી હૈ ઉનકા ઓર ઉનકે ફેમિલી જો મિસિંગ પર્સન હૈ ઉનકે ફેમિલી મેમ્બર્સ કા હમને ડીએનએ સેમ્પલ લેકે મેચ કરને કે લિયે એફએસએલ ગાંધીનગર કો ભેજા હુઆ હૈ ઉસમે સે અભી તક ચાર લોગો કે આઈડેન્ટિફાઈ હોકે આ ચુકે હૈ ઓર ઉનકે ફેમિલી કો હમને ડેડ બોડી સોંપ દી હૈ. બાકી જો ભી જૈસે જૈસે આતે જાયેંગે રિપોર્ટ્સ ઉસ તરહ સે હમ જો ફેમિલી મેમ્બર્સ હૈ ઉનકે સાથ કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટ મેં હૈ બસ સબ ફેમિલી મેમ્બર્સ કા લિસ્ટ અભી હૈ હમારે પાસ ઓર ભી કોઈ એસા હૈ કે જિસકા મિસિંગ પર્સન કોઈ હૈ ફેમિલી મેં ઓર અભી તક હમારે પાસ ઇન્ફોર્મેશન નહીં પહોંચી હૈ યા હમારે દ્વારા ઉનકો કોન્ટેક્ટ નહીં કિયા ગયા હૈ હમને ઇમરજન્સી નંબર ડિક્લેર કિયા હૈ આપ તુરંત હમારા કોન્ટેક્ટ કીજીએ તાકિ હમ આપકી સહાયતા કર પાએ. એફએસએલ સે જૈસે હી રિપોર્ટ આતે જાયેંગે ઉસ તરહ સે હમ સબકો ફેમિલી મેમ્બર્સ કો જો ડેડ બોડીઝ હૈ વો દેતે જાયેંગે. અભી તક હમ વો ફિક્સ ટાઈમ નહીં અભી તક ચાર ડિલીવર હો ચુકી હૈ ઓર બાકી જો 23 હૈ વો પેન્ડિંગ હૈ. જો હમને ડેડ બોડીઝ જો સોંપ દી હૈ ઉનકા મેં નામ આપકો બતા દેતી હું. મેડમ થોડા આ બાજુ આવીને બોલી લ્યો. મેડમ 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 સુનિલ હસમુખભાઈ સિદ્ધપરા, સ્મિત મનોજ વાડા, જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી
અને સત્યપાલ છત્રપાલ જાડેજા ઇન યે ચાર લોગ જો હૈ ઉનકી ડેડ બોડી હમને ઉનકે ફેમિલી મેમ્બર્સ કો સોંપ દી હૈ ઉનકો બુલા કે યહાં પર ઉનકી ફેમિલી મેમ્બર કો ડેડ બોડી સોંપ દી ગઈ હૈ જોઈ તો જોઈ રહ્યા છો કે હાલ મૃતકો છે તેમની ડેડ બોડી હજી સુધી સોંપવામાં આવી છે. જે રીતે પોલીસને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચાર ડેડ બોડીને સોંપવામાં આવી છે અને તેમનું કહેવાનું છે કે જે રીતે તેમને તબક્કાવાર માહિતી મળતી હશે તેમ તેમ ડેડ બોડી સોંપવામાં આવશે. અત્યાર સુધીમાં ચાર ડેડ બોડી સોંપી દેવામાં આવી છે અને 23 ડેડ બોડી હજી પણ ક્યાંક ને ક્યાંક પોસ્ટમોર્ટમ રૂમમાં એટલે કે અંદર સિવિલ હોસ્પિટલમાં છે તેને સોંપવા માટેની કાર્યવાહી ચાલુ છે. પોલીસ સુરક્ષાની વચ્ચે અત્યારે હાલમાં ગતિવિધિ ચાલી રહી છે. સાથે જ જે રીતે ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ આવતા જશે તેમ તેમ ડેડ બોડી સોંપવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. તમામ જનતાને પણ ક્યાંક સહયોગ આપવા માટેની વાત કરવામાં આવી છે કે જેમ જેમ ઉપરથી એફએસએલ ડિપાર્ટમેન્ટમાંથી જે તબક્કાવાર અમને પરિણામો મળતા જશે તે રીતે અમે બોડી સોંપતા જઈશું એટલે કોઈપણ પ્રકારનો વિવાદ કરવાની જરૂર નથી, કોઈપણ પ્રકારે ઘર્ષણમાં ઉતરવાની જરૂર નથી અને પોલીસને અને તમામ સરકારી તંત્રને આ બાબતે મદદરૂપ થાઓ તેવી પણ ક્યાંક અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે જોવાનું રહેશે કે જે રીતે ડેડ બોડી મેળવવા માટે જે સ્વજનો અહીંયા ઉભા છે તે હવે તેમની ધીરજનો અંત આવી ગયો છે અને તે લોકો એક જ વાત કરી રહ્યા છે કે અમારા સ્વજનોની ડેડ બોડી અમને સોંપવામાં આવે અને આખરે અમારા સ્વજનોને અમે અંતિમ ક્રિયા કરીએ અને ઘરે લઈ જઈએ તેની તે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જી જી વિશ્વાસ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહત્વના સમાચાર હાલ રાજકોટ થી સામે આવી રહ્યા છે. પોલીસ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે. મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ. તો પોલીસ અધિકારી પરિવારજનોને સમજાવી રહ્યા છે. આ સાથે જ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. પોલીસ અધિકારી ફોન પર કોણે આપી રહ્યું છે આદેશ? તો પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી હાલ ચાલુ થઈ છે ત્યારે હવે પરિવારજનોની ધીરજ ખૂંટી ચૂકી છે. જ્યારે પણ માહિતી આવશે ત્યારે અમે આપીશું તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.